जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। आ माँ जगदंबानो महामंत्र छे अने ए जगदंबाना महामंत्र में आवता माताजीना नाम भद्रकाली जे आ कर्णावती नगरीना नगरदेवी हता। 1000 वर्षथी पण जूनो इतिहास धरावता आ नगरदेवीना मंदिरनी अने एना खोवाई गयेला भव्यताना गुंबजोनी आजे आपणे कथा करवाना छीए। माँ भद्रकालीनुं भव्य मंदिर कर्णावती नगरी एटले के जे आशावाल नगरी तरीके ओळखाती हती, ए आशावाल नगरी पर ज्यारे कर्णदेवे चढ़ाई करीने विजय मेळव्यो हतो त्यारे सौ प्रथम आ नगरी ने कर्णावती नगरीनुं नाम आपीने त्यांना नगरदेवी एमना कुळदेवी महाभद्रकालीनी स्थापना करी। नगरना मध्यमा एमनी नगरदेवी कुळदेवी तरीके स्थापित थया, जाने के स्वयं शक्तिपीठ होय एवा चामत्कारिक भद्रकाली માતાના આવવાથી એમના આગમનથી એમની પ્રાણ પ્રતિષ્ઠાથી આ નગરની અંદર જ્યારે જાણે ચારે કોર પ્રાણ પુરાઈ ગયા અને એમના તેજથી અહીં સમૃદ્ધિની છાકમ છોડ થવા લાગી। પરંતુ ઉત્તરોત્તર જે બહારના દૈત્યરૂપી અસુરરૂપી કળિયુગના આ આતંકીઓએ બરબર આતંક વરસાવીને આ મંદિરની ભવ્યતા नष्ट करी अने त्यां बीजी सभ्यताना बांधकामों बांध्या अने ए मंदिरनी आसपासना परिसरनी भव्यता नष्ट थवा साथे ए प्रश्न आपणे सौए आ नवरात्रमां पूछवाना छे, क्यां गया ए माताना मंदिर अने ए माताना मंदिरनी भव्यता कोण पाछी लेशे। आ सवाल आपणे सौए आ नवरात्रिना पर्वमां पूछवानो छे के माँ भद्रकालीना आ મહામંત્રનું જાપ તો કરીએ છીએ પરંતુ મહાભદ્રકાલીના આ નગરદેવી આ કર્ણાવતી નગરીના નગરદેવી આ શક્તિપીઠ સ્વરૂપા મા ભદ્રકાલીની આપણે પુનઃ ભવ્યતા ક્યારે પાછી પ્રાપ્ત કરીશું। જે શક્તિપીઠ શક્તિના સ્વરૂપની શક્તિ ધરાવતું સ્થાન ભવ્ય મંદિર હતું એની આજની હાલની પરિસ્થિતિ બહુ ભવ્ય નથી રહી અને કેટલાક અહેવાલો પ્રમાણે ત્યાં ન જવા જેવી અપવિત્ર વસ્તુઓ નજીકથી જઈ રહી હોય એનું વેચાણ થતું હોય તો પણ એ સાખી લેવા એવી વાત નથી। માતાના ભક્ત તરીકે આ બધા પ્રશ્નોનું મનોમંથન કરવું એ નવરાત્રિના પર્વની અંદર પણ વિચારવા જેવી વાત છે। ક્યાં ગયા એ મંદિર, ક્યાં ગયા એ મંદિરની ભવ્યતા, અને આપણે સૌ પાછા નહીં લાવીએ તો કોણ લાવશે ભવ્યતા? આવા સવાલો પૂછીએ નવરાત્રિના પર્વને, ધર્મ માટે ધર્મ રક્ષા માટે જીવીએ જગદંબ। નવરાત્રનો પર્વ માત્ર નાચ ગરબા કરીને પોતાના ઉત્સાહનું પ્રદર્શન કરવાનું નહીં પરંતુ આપણા ધર્મની રક્ષા માટે, આપણા ધર્મના સંસ્કારો જીવવા માટે અને આપણા ધર્મ માટે યુદ્ધ કરવાનો પણ હોય છે। અને એ જ નેમ સાથે ક્યાં ગયા મંદિર એ જે વાક્ય છે એને આપણે પુનઃ પોતાને પૂછીએ કે મારા માતાજી ભદ્રકાલીના મંદિરની ભવ્યતા ક્યાં ખોવાઈ ગઈ, મારા માતાજી ભદ્રકાલીના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને પુનઃ ભવ્યતા સાથે કે જે આજથી 1000 વર્ષ પહેલાં 1200 વર્ષ પહેલાં જ્યારે બી એ મંદિર ભવ્ય હતી ભવ્ય સ્વરૂપે રચાયું હશે એને પાછું ક્યારે આપણે પુનઃ પ્રતિસ્થાપિત કરીએ। આ સવાલો, આ વિચારો અને આ ભાવના સાથે આપણે માં જગદંબા માં ભદ્રકાલીને ફરી યાદ કરીએ અને નેમ લઈએ કે એ માતાજીના એક એક મંદિરો એની પુનઃ ભવ્યતા સાથે પ્રતિસ્થાપિત કરીને જ શ્વાસ લઈશું અને મહાનવરાત્રી ઉજવીશું ત્યાં સુધી જગદંબ। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર અવશ્ય કરજો। આવી જ રસપ્રદ કથાઓ અને ઐતિહાસિક કથાઓ સાંભળવા માટે મારી ચેનલ પર બની રહો। ફરી મળીએ આના પછીના વિડીયોમાં, ત્યાં સુધી જગદંબા।